माझा मुकी 24 કલાકમાં સુરતમાં કોરોનાના 239 નવા કેસ આવ્યા. શહેરના 173 અને જિલ્લાના 66 દર્દી સામેલ. કોરોનાથી વધુ 2ના મૃત્યુ થયા, જ્યારે સારવાર બાદ 270 દર્દીને રજા અપાઈ, જેમાં શહેરના 177 અને જિલ્લાના 93 દર્દી સામેલ. સુરતના ધારાસભ્ય હર્ષ સિંઘવીએ પોતાની ઓફિસ બહાર કોંગ્રેસ દ્વારા ઠલવાયેલો કચરો જાતે જ ઉઠાવ્યો. હર્ષ સિંઘવી જાતે જ ઓફિસ બહાર ઠલવાયેલો કચરો ઉઠાવીને કોંગ્રેસને જવાબ આપવાનો પ્રયાસ કર્યો. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સોસાયટીમાંથી કચરો ઉપાડીને ધારાસભ્યની ઓફિસ બહાર ઠાલવવામાં આવ્યો હતો. વડોદરામાં કોરોનાની સ્થિતિ હજુ પણ ખરાબ. 24 કલાકમાં વડોદરામાં 119 નવા કેસ આવ્યા. શહેરના 76 અને જિલ્લાના 43 દર્દી સામેલ. કોરોનાથી એક દર્દીનું મોત થયું, જ્યારે સારવાર બાદ 78 દર્દીને રજા આપી દેવામાં આવી. રાજકોટમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો. 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના 107 કેસ આવ્યા. સદભાગ્યે કોરોનાથી વધુ એક મોત થયું નથી. સારવાર બાદ 111 દર્દીને ડિસ્ચાર્જ અપાયો. શહેરના 91 અને જિલ્લાના 20 દર્દી સામેલ. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બેકાબુ. 24 કલાકમાં નોંધાયા 183 નવા કેસ. અમદાવાદ શહેર 167 અને જિલ્લાના 16 કેસ. કોરોનાથી વધુ 5ના મોત, જ્યારે સારવાર બાદ વધુ 190 દર્દીને ડિસ્ચાર્જ અપાયો. શહેરના 172 અને જિલ્લાના 18 દર્દી સામેલ. અમદાવાદમાં લાલ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી. કોરોના કાળમાં બજારમાં સોશિયલ ડિસ્ટન્સ નવડ્યા ધજાગરા. લાલ દરવાજા બજાર અને રવિવારી બજારમાં ખુલ્લેઆમ નિયમનો ભંગ. નવરાત્રી પર્વને લઈને બજારમાં ખરીદીનો માહોલ. ભીડમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા. પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ અને તેના પરિવારની મુશ્કેલી વધી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રમણ પટેલ સહિત પરિવારના 9 સભ્યો સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ. તેમના પર આરોપ છે કે થલતેજ ગામની સીમમાં આવેલી કરોડોની જમીન ખેડૂતોના નકલી પાવર ઓફ એટર્નીના આધારે પચાવી પાડી છે. ભૂમાફિયા જયેશ અને તેના સાગરીતોની મિલકતો જપ્ત કરાશે. મિલકતનો સર્વે કરી કાર્યવાહી કરાશે. જયેશ હવાલાથી મેળવેલા રૂપિયા અંગે પણ તપાસ કરાશે. જયેશના અંડરવર્લ્ડ સાથે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં એટીએસની તપાસ. અમદાવાદમાં કાપડના વેપારીઓએ પોલીસ વિભાગે રાહત આપી અને સીટની રચના કરવાનો નિર્ણય કર્યો છે. કાપડ ઉદ્યોગનો મોટો ભાગનો વેપાર બજારની શાખ પર નિર્ભર છે. છેલ્લા 5 વર્ષથી માત્ર ઉઠામણું કરવાના ઉદ્દેશ્ય સાથે પેઢીઓ શરૂ કરી બેસતા વેપારીઓ અને દલાલોને કારણે કાપડ બજારમાં ચીટિંગના બનાવ વધ્યા છે, જેથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન છેલ્લા 5 વર્ષમાં થયું છે.